ಪ್ರಭುವನ್ ವಿದ್ಯಾಲಯ ವಡಾಗ વેલકમ ટુ ડિસ્ટન્સ લર્નિંગ અહીં આગળ મારા દ્વારા જે બોર્ડ પર નોંધ કરવામાં આવે તેને તમારી નોટબુકમાં કરવાની રહેશે જેના થકી પુનરાવર્તનને દ્રઢીકરણ સરળતાથી કરી શકો ધોરણ 7 વિષય ગણિત અગાઉ આપણે અપૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળા બાદબાકી વિશે શીખ્યા હતા હવે આપણે ગુણાકાર વિશે શીખીશું જો છેદમાં કઈ ના હોય તો આપણે એક લખી દેવાનો
અહીં આગળ અંશનો ગુણાકાર છે છેદનો ગુણાકાર અંશમાં 7 4 અને 2 છેદમાં 1 3 અને 4 1 ગુણ્યા 3 ગુણ્યા 4 બરાબર તો અંશમાં જો કઈ સરખું છે અંશ અને છેદમાં હા છે તો સરખું રહેશે 4 અને 4 ઉડી જશે બીજું જોઈએ આપણે 3 વડે ભાગ ચાલશે કોઈને જોડે 3 2 6 3 9 9 નહીં ચાલે 2 અને 3 પણ નહીં ચાલે તો અહીં આગળ શું કરવાનું હવે 7 ગુણ્યા 2 7 2 14 અને છેદમાં 3 1 3 જવાબ શું આવશે 14 ભાગ્યા 3 આગળ બીજા એક્ઝામ્પલ જોઈએ અહીંયા આગળ મિશ્ર સંખ્યા છે જેમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યા છે 2 પૂર્ણાંક 1 તૃતીયાંશ 4 પૂર્ણાંક 2 તૃતીયાંશ બરાબર તો હવે આ પૂર્ણ આ મિશ્ર સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ 3 2 6 6 અને 1 7 છેદમાં 3 અહીંયા આગળ છેદમાં 3 3 4 12 12 ને 2 14 બરાબર હવે આપણે જે આગળ સંખ્યા એવી જ રીતે 14 ગુણ્યા 7 7 ગુણ્યા 14 અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર 3 ગુણ્યા 3 અહીંયા આગળ તમે જોઈ શકો બરાબર તો 3 ના ગળ્યામાં તમે છેદ વડે કોઈ છે છેદ 3 ના ગળ્યામાં 14 આવશે 3 1 3 3 2 6 3 3 9 અને 3 6 12 અને 3 5 4 15 નહીં ચાલે હવે 3 ના ગળ્યામાં 7 આવશે 3 2 6 3 3 9 તો નહીં આવે શું થશે હવે અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર 14 ગુણ્યા 7 કેટલા આવશે 98 ભાગ્યા 3 ગુણ્યા 3 9 બરાબર તો જવાબ આવશે 98 ભાગ્યા 9 બરાબર હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા
ચોખ્ખું લાગે છે હા તો કયા કયા પાંચ અને પાંચ બી જશે હવે બેનો ગણ્યો બોલો એમાં 10 અથવા 21 આવશે આ બંનેમાંથી કોઈ એક આવશે 2 1 અને 2 2 4 2 3 6 2 6 8 2 5 10 2 5 10 બરાબર 10 ઉડી જશે બરાબર હવે 3 નો ગણ્યો બોલે તો 21 આવશે 7 કરી 21 બરાબર અંશમાં શું વધ્યું 5 અને 7 5 7 35 તેમાં શું વધ્યું કઈ ને એક લખી શકાય અજમાન આપવાનો ડાયરે 35 પણ લખી શકાય બરાબર હવે અહીંયા આગળ એક મિશ્ર સંખ્યા છે અને બે અપૂર્ણાંક સંખ્યાઓ છે તો શું કરવાનું પહેલા આ મિશ્ર સંખ્યા છે તેને અપૂર્ણાંકમાં ફેરવીએ 2 2 2 4 ને 5 4 ભાગ્યા 9 અને 3 ભાગ્યા 8 તેથી અંશનો ગુણાકાર છે છેદનો ગુણાકાર 5 4 3 5 ગુણ્યા 4 ગુણ્યા 3 2 ગુણ્યા 9 ગુણ્યા 8 બરાબર તો જોઈ શકો તમે 2 જો 2 2 4 બરાબર હવે 2 6 8 બરાબર 3 તારી 9 હવે કઈ ઉડશે બીજું નહીં ઉડે અંશમાં કેટલા વધ્યા હવે હવે તો ઉડી ગયો હવે એકલા વધ્યા 5 છેદમાં જોઈએ 2 બધા ઉડી ગયા 4 તારી 12 અગાઉ આપણે ગુણાકાર કરતા શીખ્યા હવે અપૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર કરતા શીખીએ ચાલો ભાગાકાર કરો બરાબર બે ભાગ્યા ત્રણ ભાગ્યા પાંચ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એક અંશ છેદમાં છે અને બીજો એકલું આન્સર છે બરાબર તો હવે શું કરીશું આપણે જો છેદ ના હોય તો આપણે છેદમાં એક લઈ લેવાનું બરાબર હવે શું કરવાનું તો અહીંયા આગળ આપણને અંશ છેદ એ બંને બાજુ 2 ગુણ્યા 3 સોરી 2 ભાગ્યા 3 હવે આ ભાગાકાર છે એને ગુણાકાર કરી દઈએ આપણે અને જે અંશ છે છેદમાં આવશે છેદ છે અંશમાં આવશે એટલે ઉલટાઈ જશે ઉલટું કરી નાખવાનું 5 ભાગ્યા 1 હતું તો આપણે શું કર્યું 1 ભાગ્યા 5 હવે આપણે ગુણાકારની ચર્ચા કરી હતી આગળ અંશનો ગુણાકાર 2 ગુણ્યા 1 છેદ છેદનો ગુણાકાર 3 ગુણ્યા 5 2 1 બે છેદમાં 3 4 15 જોઈ લેવાનું છે ગુણે છે 2 2 ના ગણ્યામાં 15 આવે 2 7 14 ને 2 8 16 બરાબર 15 નહીં આવે જવાબ શું આવશે 2 ભાગ્યા 15 હવે બીજું એક્ઝામ્પલ લઈએ બે ના છેદમાં 9 ભાગ્યા 4 બરાબર અહીંયા પણ એવું જ છે આગળ જે એક્ઝામ્પલ શીખ્યા તેવું જ શું કરવાનું પહેલા 2 ભાગ્યા 9 ભાગાકારમાં 4 ના છેદમાં કંઈ ના હોય તો 1 લઈ લેવાનું પછી શું કરવાનું ભાગાકારને ગુણાકારમાં ફેરવવાનું 2 ભાગ્યા 9 ભાગાકાર છે તો ગુણાકારમાં ફેરવીએ તો છેદ અંશમાં જશે અને અંશ છેદમાં જશે 4 અંશમાં હતા છેદમાં જશે અને એક છેદમાં હતા તો અંશમાં જશે બરાબર હવે શું કરવાનું તો ગુણાકાર વિશે શીખ્યા હતા આપણે અંશ અંશનો ગુણાકાર છે છેદનો ગુણાકાર અંશ અંશ 2 ગુણ્યા 1 9 ગુણ્યા 4 છે ગુણ્યું છે અહીંયા આગળ 2 ના ગણ્યા 4 આવે 2 2 4 બરાબર ઉપર કેટલા ભાગ્યા 1 છેદમાં 9 ગુણ્યા 9 ગુણ્યા 2 9 2 18 બરાબર હવે આપણે
બીજો દાખલો જોઈએ 4 ભાગ્યા 9 અને 3 ભાગ્યા 8 બરાબર હવે શું કરવાનું અંશ અંશ છે બરાબર ડાયરેક્ટ હવે શું કરીશું 4 ભાગ્યા 9 અને ગુણાકારમાં ફેરવીએ ઉપર છે 8 નીચે આવશે 3 બરાબર છેદ છે અંશમાં હશે અને અંશ છે છેદમાં આવશે 8 6 32 8 ગુણ્યા 4 છેદમાં 9 ગુણ્યા 3 જોઈએ છે દૂર છે 3 ના ઘડિયામાં 4 આવે ના આવે 3 ના ઘડિયામાં 8 આવશે એ પણ નહીં આવે 4 ના ઘડિયામાં 9 પણ નહીં આવે તો લખી શકાય ડાયરેક્ટ 8 6 32 તેમાં 9 તરી 27 બરાબર પહેલા ભાગાકારનું ગુણાકારમાં ફેરવી દઈએ તો છેદ અંશમાં આવશે અને અંશ છેદમાં જશે પછી બંનેનો ગુણાકાર પછી છેદ ઉડાવો તો ઉડાડી દેવાનો હવે આપણે મિશ્ર સંખ્યાઓનો ભાગાકાર કરતા શીખીએ બરાબર તો જે મિશ્ર સંખ્યાઓ છે બરાબર 4 પૂર્ણાંક 1 તૃતીયાંશ ભાગ્યા 5 પૂર્ણાંક 1 પંચમાંશ બરાબર મિશ્ર સંખ્યાને આપણે પહેલા અપૂર્ણાંક સંખ્યામાં ફેરવીએ તો છેદમાં 3 4 3 12 12 ને 1 13 13 ભાગ્યા 5 5 25 ને 1 8 5 25 ને 1 26 હવે જોયું આપણે અગાઉ કે બે સંખ્યા હોય તો શું કરવાનું ભાગાકાર હોય તો ગુણાકારમાં ફેરવવાની 13 ભાગ્યા 3 ભાગ્યાકાર ભાગાકારનું ગુણાકારમાં ફેરવીએ અંશ છેદમાં છે અંશમાં આવશે બરાબર તો કુલ લઈ નાખવાનું 5 ભાગ્યા 26 હવે અહીંયા આગળ જોઈ શકો તમે કે ગુણાકાર આવી ગયો એટલું તો હવે અંશનો ગુણાકાર છે છેદનો ગુણાકાર 13 ગુણ્યા 5 છેદમાં કેટલા છે 3 ગુણ્યા 26 13 ના ઘડિયામાં 26 આવે તો 13 નો ઘડિયો 13 એકા 13 13 2 26 તો ચાર ચાલશે 13 2 26 બરાબર હવે જોઈએ કે 2 ના ઘડિયામાં 5 આવશે 1 4 2 3 6 નહીં આવે 3 ના ઘડિયામાં 3 2 6 નહીં આવે ચાલો શું આવશે ઉપર શું વધ્યું અને સમા 5 અને નીચે છેદમાં 3 ગુણ્યા 2 6 બરાબર ચલો હવે બીજો દાખલો આપેલો છે આપણને એ પણ મિશ્ર અપૂર્ણાંકમાં છે બરાબર તો તેને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ 6 છેદમાં 6 છે છેદમાં 6 6 6 24 24 ને 25 બરાબર ભાગ્યા છેદમાં 3 છેદમાં 3 એટલે 3 લખી દેવાના 6 તરી 18 18 ને 2 20 બરાબર હવે આપણે જોઈ શકો છો ભાગાકાર આવી ગયો હવે શું કરવાનું પહેલા તો ભાગાકારને ગુણાકારમાં ફેરવવાનો જો ગુણાકારમાં ફેરવવો હોય તો છેદ છે અંશમાં આવશે અને છેદમાં આવશે છેદમાં એટલે 3 અંશમાં કેટલા છે 20 બરાબર ગુણાકાર આવ્યા પછી શું કરવાનું તો અંશનો ગુણાકાર 25 ગુણ્યા 3 છેદમાં 6 ગુણ્યા 20 હવે ભાગ ચાલે છે કે નહીં તે જોઈ લઈએ 3 ના ઘડિયામાં 6 આવે તો આવશે 3 2 6 ઉડી જશે અહીંયા આગળ અહીંયા આગળ આવશે 2 બરાબર હવે શું કરવાનું તો જોઈએ કે આ 25 છે તેને 5 ગુણ્યા 5 લખાય 5 5 25 બરાબર અને અહીંયા આગળ 20 છે તેને 5 ગુણ્યા 4 5 24 થાય બરાબર તો તમે 5 5 સરખા રેખા છે તો 1 5 5 ને ઉડાડી દેવાનું બરાબર 5 5 25 થાય તો 5 ગુણ્યા 5 લખ્યું અને 20 થાય તો 5 ગુણ્યા 4 લખ્યું બરાબર 5 4 20 એટલે 5 ગુણ્યા 4 5 5 જતા રહ્યા ઉપર કેટલા વધ્યા અંશમાં કેટલા 5 અને નીચે છેદમાં કેટલા વધ્યા 2 અને 4 4 2 8 તો આ જવાબ આવશે 5 ભાગ્યા 8 આજનો હોમવર્ક છે જેમાં બે દાખલા ગુણાકારના છે અને
બે દાખલા ભાગાકારના પહેલો દાખલો જોઈએ તો 3 ભાગ્યા 4 ગુણ્યા 2 બીજો દાખલો છે 4 ભાગ્યા 5 ગુણ્યા 20 ભાગ્યા 8 ત્રીજો દાખલો જોઈએ તો 4 ભાગ્યા 4 ના છેદમાં 5 ભાગ્યા 8 ના છેદમાં 10 ચોથો દાખલો જોઈએ તો 3 પૂર્ણાંક 1 દૂત્યાંશ ભાગ્યા 2